તો ભાજપના ઓપરેશન લોટસમાં અત્યાર સુધી કયા કયા પક્ષના દિગ્ગજ નેતાઓ છે એ સામેલ થયા છે? વોલ ગ્રાફિક્સ દ્વારા આપને સમજાવું છું કે અત્યાર સુધીમાં કેટલા નેતા ભાજપમાં જોડાયા. વિપક્ષના દિગ્ગજોના કેસરિયા ભાજપમાં 50ની સદી 20 વર્ષમાં 100 નેતાઓએ કેસરિયા કર્યા છે. ભાજપમાં 50ની સદીમાં 20 વર્ષની અંદર 100 જેટલા નેતાઓ છે કે જેમણે કેસરિયા કર્યા છે. આ તમામ એવા દિગ્ગજ નેતાઓ છે કે જે જુદા જુદા પક્ષમાંથી ભાજપમાં જોડાઈ ગયા છે. છેલ્લા 3 મહિનાની જો વાત કરવામાં આવે તો છેલ્લા 3 મહિનામાં અવિરત પક્ષ પલટાનો પ્રવાહ છે એ જોવા મળી રહ્યો છે. એક બાદ એક દિગ્ગજ નેતાઓ છે એ ભાજપમાં જોડાઈ રહ્યા છે. 2 મહિનાની અંદર 4 જેટલા ધારાસભ્યો છે તેમણે રાજીનામા આપી દીધા છે. છેલ્લા 2 મહિનાની વાત કરીએ તો 4 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા, જેમાં આપમાંથી 1, કોંગ્રેસમાંથી 2 અને અપક્ષમાંથી 1 ધારાસભ્ય છે તેમણે અત્યાર સુધીમાં 2 મહિનાની અંદર કેસરિયા કરી લીધા છે. તમામ એવા ધારાસભ્યો છે કે જેમનું તેમના પક્ષ સાથે મોટું નામ જોડાયેલું હતું. કોણ છેના નામ ફોટો સાથે આપને આપી દઈએ. ડિસેમ્બરમાં સુરત આપના ભૂપત ભાયાણીએ પાર્ટી છોડી દીધી હતી. આપ આમ આદમી પાર્ટીના આ એક દિગ્ગજ ચહેરો કહી શકાય. ત્યારબાદ વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. આ એક પણ સીજે ચાવડા કે જેઓ સારા એવા કોંગ્રેસના મોટા દિગ્ગજ નેતા કહી શકાય તેમ છે. ત્યારબાદનું આપ જુઓ ફોટા સાથે આ નેતાનું નામ ચિરાગ પટેલ, ખંભાતના કોંગી એમએલએ ચિરાગ પટેલ કે જેમણે પાર્ટી છોડી અને તેમણે કેસરિયા કરી લીધા છે. ત્યારબાદ હજુ પણ ઘણા મોટા નામ બાકી છે એ નેતાઓના કે જેમણે કેસરિયા કર્યા છે. અન્ય નામની જો વાત કરીએ તો આવનારા સમયમાં અન્ય 2 અપક્ષ એમએલએ છે એ પણ જોડાશે એવી પણ વિગતો છે એ મળી રહી છે. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં મોટા દિગ્ગજો છે એ પોતાનું સ્થાન છે એ આગળ લાવવા માટે જોડાઈ રહ્યા છે. હવે વાત કરીએ કે વિપક્ષના જે દિગ્ગજો છે એના કેસરિયા કર્યા છે, કયા કયા છે ફોટો સાથે? ધાનેરાના માવજી દેસાઈએ કેસરિયા છે એ કરવાના છે. બાયડના ધવલસિંહનો પણ ભાજપમાં સમાવેશ શક્ય છે. આ તમામ છે એ ધારણા અત્યારે કરવામાં આવી રહી છે. એટલે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં દિગ્ગજ નેતાઓ છે એ જોડાઈ રહ્યા છે. અન્ય સમાચારો પણ થોડી જ વારમાં આપના સુધી પહોંચાડીશું. હાલ રોકાય એક નાનકડા બ્રેક માટે.